વેલકમ ટુ રેસીપી ઓફ ધ વીક શિવરાત્રી નજીક આવી રહી છે અને આપણે શિવરાત્રીના દિવસે શક્કરિયા અને બટાકા બાફીને ખાતા હોઈએ છીએ તો આજે હું તમને શક્કરિયાને એકદમ સરળ રીતે બાફવાની રીત બતાવીશ શક્કરિયા તમે આ રીતે બાફશો તો તમે ચૂલા પર શક્કરિયાને શેક્યા હોય એવો ટેસ્ટ આવશે તો તમે આ રેસીપી જરૂર ટ્રાય કરજો તો અત્યારે મેં પાંચસો ગ્રામ શક્કરિયા લીધા છે અને એને મેં પાણીથી સરસ રીતે ધોઈ લીધા છે કેમ કે ઘણી વખત શક્કરિયા ઉપર માટી હોય છે તો એને સૌથી પહેલા સ્વચ્છ પાણીથી ધોઈ લેવાના હવે મેં આ રીતે ધીમા ગેસે લોખંડની જે લોઢી આવે છે એને ગરમ કરવા માટે મૂકી દીધી હતી તો આપણે બધા શક્કરિયા આ રીતે લોઢી ઉપર મૂકી દેવાના છે અને ગેસની ફ્લેમ એકદમ ધીમી રાખવાની અને હવે આપણે શક્કરિયાની ઉપર આ રીતે તપેલી ઢાંકી અને એને સાત થી આઠ મિનિટ માટે ધીમા તાપે શેકાવા દઈશું તો ગેસની ફ્લેમ એકદમ ધીમી રાખવાની સાત થી આઠ મિનિટ થઈ ગઈ છે આપણે એક વખત ચેક કરી લઈશું અને આપણે સક્કર એને બધી બાજુથી પલટાવીને એને શેકવાના છે એટલે એને શેકાતા થોડી વાર લાગશે તો આ રીતે થોડી થોડી વારે એને પલટાવતા રહેવાનું ફરીથી તપેલી ઢાંકી દઈશું અને બીજી ચારથી પાંચ મિનિટ માટે આપણે એને શેકાવા દઈશું અને આ રીતે થોડી થોડી વારે આપણે એને બધી સાઈડથી પલટાવતા રહીશું જેથી બધી બાજુથી એકદમ સરસ રીતે એ શેકાઈ જાય તો આ રીતે ચારથી પાંચ મિનિટ પછી પલટાવી દઈશું તમે જોઈ શકો છો થોડો થોડો કલર ચેન્જ થવા આવ્યો છે જેમ જેમ શેકાશે એમ એમ એનો કલર ચેન્જ થશે અને ઉપરની છાલ થોડી કડક થઈ જશે તો ફરીથી આપણે ઢાંકણ ઢાંકી દઈશું અને બીજી ચારથી પાંચ મિનિટ માટે મેં એને ચડવા દીધા તા બીજી ચારથી પાંચ મિનિટ થઈ ગઈ છે અને તમે જોઈ શકો છો જે નાનું શક્કર્યું છે એની ઉપરની છાલસે જ નીકળવા આવી છે તો હજી થોડું કચાસ છે તો આપણે એને પલટાવી દઈશું અને ફરીથી ઢાંકણ ઢાંકી ચારથી પાંચ મિનિટ માટે આપણે થવા દઈશું આ રીતે જો તમે શક્કરિયા શેકશો કે બાફશો તો અંદરથી એકદમ સરસ રીતે ચડી જશે ને શક્કરિયા એકદમ મીઠા લાગશે ફરીથી ત્રણથી ચાર મિનિટ માટે આપણે એને ચડવા દઈશું ત્રણથી ચાર મિનિટ થઈ ગઈ છે ખોલીને જોઈ લઈશું તો અત્યારે નાનું શક્કરિયું આપણે ચેક કરીશું તો એ ચડી ગયું હશે મોટા શક્કરિયામાં થોડી કચાસશે અને આ જે વચ્ચે છે એમાં પણ થોડી કચાસ છે તો આપણે બંને શક્કરિયાને ફરીથી થવા દઈશું અને ના નાના શક્કરિયાની અંદર ચપ્પુ એકદમ આસાનીથી નીકળી જાય છે મતલબ એ ચડી ગયું છે તો મેં એને એક થાળીમાં લઈ લીધું અને બીજી બીજા શક્કરિયાને ત્રણથી ચાર મિનિટ માટે આ રીતે થવા દીધા હતા તો બીજી ત્રણથી ચાર મિનિટ થઈ ગઈ છે અને આપણે ચેક કરી લઈશું તો બધા શક્કરિયા એકદમ સરસ રીતે બફાઈ ગયા છે ચપ્પાની મદદથી આપણે ચેક કરી લઈશું તો ચપ્પુ શક્કરિયાની અંદરથી આસાનીથી નીકળી જાય તો સમજી લેવાનું કે શક્કરિયા એકદમ સરસ રીતે તૈયાર થઈ ગયા છે તો હવે આપણે ગેસ બંધ કરી અને એને એક પ્લેટમાં લઈ લઈશું અને આ મોટા શક્કરિયાને હું તમને કાપીને બતાવીશ તો તમે જોઈ શકો છો કેટલો સરસ કલર આવ્યો છે અને અંદર સુધી એકદમ સરસ રીતે એ બફાઈ ગયા છે તમે આ શિવરાત્રી પર શક્કરિયાને આ રીતે બાફીને જરૂર ટ્રાય કરજો બહુ ટેસ્ટી લાગશે